गुरु पूर्णिमा संदेश भगवान कृष्ण भगवद गीता में कहे नमे भक्त प्रणश्यति, मारा भक्तनो क्यारे पण नाश थतो नथी। एटले के मारो भक्त जे स्थिति पहुंचो छे एमां तेनु पतन क्यारे थतो नथी, हमेशा एनी उन्नति थाय छे। कारण के मारा भक्त ने हमेशा मारो अनुग्रह प्राप्त होय छे। भक्त कोने कहेवाय? भक्त वर्तन थी कहेवाय कि भक्त एना आंतरिक निश्चय थी कहेवाय। जीवन में क्या प्रकार निश्चय थयो छे? सम्यक व्यवस्थित ही सह भगवान कहे छे। वर्तन गमे तेव होय, एटले गमे तो दुराचारी होय, सुदुराचार है, भजते माम अनन्य भाक साधुरेव समन्तव्य है, सम्यक व्यवस्थितो ही सह। भगवान के गम्मे तेव मोड़ो दुराचारी होय, पहना मन ने अंदर एक बार निश्चय बदलाई गयो कि हूँ जे करूँ छू खोटू छे, अने खैर के मारे भगवान ने भजवो जोईए, त्यार थी ए साधु बनी गयो। भगवान के वर्तन भले दुराचारी होय पर निश्चय साधु छे, आ निश्चय जेने एना परिवर्तन लावी देशे। એટલે પરિવર્તન કોણ લાવે છે? મારો નિશ્ચય મારામાં પરિવર્તન લાવે છે, સમ્યક વ્યવસ્થિત હોય છે। એટલે ભગવાન જાણે કે ભક્તિની એક જુદી વ્યાખ્યા આપે છે, ભક્તિની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ છે। એક વ્યાખ્યા કહી ગઈ સમ્યક વ્યવસ્થિત હોય સહ, એનામાં સમ્યક વ્યવસાયને નિશ્ચય જન્મ્યો છે। જેવી રીતે પેલા વાલિયા લૂંટરાઓ નિશ્ચય જન્મે કે આ તો હું ખોટું કરી રહ્યો છું, ભલે એ દુરાચારી હતો પણ એનો નિશ્ચય બદલાઈ ગયો કે કરવું છે ખોટું છે, અમારે સાચું કરવાનો નિશ્ચય કર્યો, એણે ભક્ત બની ગયો। એટલે આમ ભગવાનની ભક્તિ માત્ર અમુક પ્રકારના ક્રિયાઓ કે ક્રિયાકાંડ થી તો મપાય ખરી કે નહીં, પણ ખરેખર આપણો આંતરિક નિશ્ચય શું થયો છે, એટલે જીવનના ધ્યેય વિશે શું નિશ્ચય થયો છે। કારણ કે જે ધ્યેય વિશે નિશ્ચય થયો હોય એ જ આપણા માર્ગનો નિર્ણય કરશે, અને ધ્યેય નક્કી થયું હોય કે ઈશ્વર મારજીનું ધ્યેય છે તો આપોઆપ જ યોગ્ય માર્ગ નક્કી થવાનો। क्षिप्रम भवति धर्मात्मा, भगवान के अत्यार सुधी दुराचारी हतो, एक बार मन में साचो निश्चय जन्म्यो क्षिप्रम थोड़ा समय में ज ए धर्मात्मा बन, धर्मात्मा एटले एनो आत्मा एटले अंतःकरण धर्म थी व्याप्त थई जशे, ए धर्मनिष्ठ बनी जशे। आम भक्ति कोने कहेवाय जे मारा में समग्र परिवर्तन लावे? બધાએ મૂળ તો સારા જ છીએ, પણ આપણું સારાપણું કે ભક્તપણું કે ધર્માત્માપણું એના પર કંઈક આવરણ આવી ગયા છે, રાગના દ્વેષના વગેરે, એ આવરણ દૂર થાય એટલે જે ભક્ત હતો જ એ ભક્ત જ પ્રગટ થાય છે। આ બધાએ આપણે ભક્ત જ છીએ ભગવાનના, પણ જ્યાં સુધી એ વસ્તુ સ્પષ્ટ ન થાય તે દુનિયાના ભક્ત રહીએ છીએ, ખબર પડી ગઈ। એટલે દક્ષિણામૂર્તિ ભગવાન ઉપદેશ કરે, આ પ્રકારનો ઉપદેશ કરે, આંગળી જે છે તર્જની એ કેવી છે? હંમેશા આ બધા પર આક્ષેપ કરતી હોય છે, અહંકાર છે। આ ત્રણ આંગળી છે એ ત્રણ ગુણ છે, સત્વ રજસ તમસ સંસાર। સામાન્ય રીતે આ તર્જની હંમેશા સંસારની સાથે જ હોય, એનું નિશ્ચય બદલાય કે આ તો ખોટું છે, આ અંગૂઠો
એ ઈશ્વરનું સૂચન કરે છે. કારણ કે આ બધી આંગળીઓ અંગૂઠા પર આધારિત છે, અંગૂઠો સ્વતંત્ર છે. ઈશ્વર બધા ઈશ્વર પર આધારિત છે, પણ ઈશ્વર સ્વતંત્ર છે. એટલે આનામાં આ પ્રકારનો નિશ્ચય કે વિવેક જન્મે કે અત્યારે જે થઈ રહ્યું છે ખોટું છે, ધીમે 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 એ વળે ઈશ્વર તરફ આવે. એ નિશ્ચય જન્મ્યો એટલે ઈશ્વર અભિમુખ બન્યો અને છેવટે ઈશ્વર સાથેના ઐક્યમાં પરિણામે. એટલે ભગવાન કહે કે એકવાર આ પ્રકારે નિશ્ચય જન્મ્યો પછી એનું ક્યારેય પતન ના થાય. પણ સ્વામીજી પહેલાં જૂના સંસ્કાર પાછા ના આવી જાય. આ નિશ્ચય જ એને પેલા સંસ્કારને હટાવશે. અને સાથે સાથે ભગવાનનો અનુગ્રહ તો છે જ, ઈશ્વરનો અનુગ્રહ સદા હોય જ છે. આમ તો ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, હું તો બધા મળે સમાન છું, મને ક્યાંય દ્વેષ નથી, કોઈ પ્રિય નથી, કોઈ પક્ષપાત નથી. યે ભજંતિ તુમામ ભક્ત્યા મહી તેષુ ચાપ્યહમ, તરત પક્ષપાત બતાવે છે. યે મામ ભક્ત્યા ભજંતિ, પણ જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ મારા પક્ષપાતનો ભાગી થાય છે. ભગવાન નિષ્પક્ષ છે. ભગવાનની ભક્તિ ભગવાનને પક્ષપાતી બનાવે. આપણે આટલું કામ કરવાનું. એ નિષ્પક્ષ તો બેઠેલો જ છે અંદર, આપણો આત્મા જ છે અને કશું કરતો નથી. એને પક્ષપાતી બનાવવાનો, આપણને અનુકૂળ બને, બસ તો આપણું કામ થઈ જાય. બાકી આપણું કામ થાય જ નહીં. જો લાઈનમાં ઊભા રહેવાનું હોય તો ક્યારે પત્તો લાગે જ નહીં. ક્યારે આ સિક્યોરિટી ક્લિયરન્સ ક્યારે પૂરું થશે, ક્યારે મને ફ્લાઇટ મળશે ભગવાન જાણે. નહીં મળે. એટલામાં એક એજન્ટ આવ્યો, અમદાવાદ અમદાવાદ અમદાવાદ. ભગવાન એવો એજન્ટ છે, આવે તો જ આપણું કામ થાય. લાઈનમાં ઊભા રહીએ તો ક્યારે કામ ના થાય. આમ તો કહે છે બધા લાઈનમાં આવો ભાઈ, હું તો બધા માટે સમાન છું. મારો ભક્તો એના માટે પછી જુદો આવે. અમદાવાદ અમદાવાદ એવું જ્યારે થાય ત્યારે આપણું કામ પતે. એટલે ભગવાનને પક્ષપાતી બનાવો એ આપણું કામ છે. આ ભક્તિ છે ભગવાનને પક્ષપાતી બનાવે. યોગ્ય નિશ્ચય, યોગ્ય નિશ્ચયમાંથી યોગ્ય કર્મ. એ રીતે આ જીવનમાં જેમ પરિવર્તન આવે તો ધીમે ધીમે ભગવાન અનુકૂળ થતો જાય. અનુકૂળ તો છે, આપણને લાગે અનુકૂળ થતો જાય છે. એમ કરતાં કરતાં છેવટે ભગવાન જ કામ કરે. આપણે કામ કરો તો પત્તો ના લાગે. એટલે અકિંચન, મારી પાસે તો કાંઈ નથી, હું તો દરિદ્ર છું, કોઈ સાધન મારી પાસે નથી, તું છે. તો પછી ભગવાનના મનની અંદર આપણે દયા જન્માવે કે અનુકી કરવું પડે. આપણે તેષામ એવા અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થ જ્ઞાનદીપેને ભાસ્વતા. ભગવાન કે મારા ભક્તો જાય, હું જ્યારે જોઉં કે મારો ભક્ત તો મારી સતત આરાધના કરી રહ્યો છે કોઈ વસ્તુની અપેક્ષા રાખ્યા વગર, ત્યારે મને અનુકંપા જન્મે કે લાભે આનું કલ્યાણ કરું. ત્યારે ભગવાન પછી સમ્યક જ્ઞાન આપે, એટલે કે હૃદયનો અંધકાર દૂર કરે, જ્ઞાનનો દીપક પ્રગટાવે. એમ કરીને જેમને સફળતા પ્રાપ્ત કરાવે. નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાન કહે મારા ભક્તનો ક્યારે પણ નાશ નથી. બસ એટલે ભગવાન ગુરુને પ્રાર્થના એટલી જ કરવાની કે યોગ્ય નિશ્ચય આપો. એવો નિશ્ચય જન્મે જેમાંથી પછી આપણે ચ્યુત ના થઈએ, એ નિશ્ચય આપણે દોરી જાય અને એ રીતે આપણા જીવનનું કલ્યાણ થાય. બસ ગુરુ પૂર્ણિમા દિવસે આ પ્રકારની પ્રાર્થના. હરિ ઓમ.